તથા વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપની સૌથી મોટી બેઠક કમલમ ખાતે મળી રહી છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ બેઠક અતિ મહત્વની ગણાય છે. જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ. વી સતીશ મનસુખ માંડવિયા ખાસ બેઠકમાં હાજર છે. સમગ્ર દિવસભર આજે બેઠક ચાલશે. લોકસભાની ચૂંટણી મુદ્દે આયોજન અને તૈયારીઓ અંગે મનોમંથન કરવામાં આવશે. જળસંચય અભિયાનને નિર્ણાયક સ્તરે પહોંચાડવા માટે પણ ખાસ ચર્ચા. તમામ અધિકારીઓ અને સાંસદો પહોંચ્યા છે બેઠકમાં. તો આ બેઠકને લઈને વધુ માહિતી સાથે નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા હાલ અમારી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્ર, ખાસ કરીને આ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે, કયા કયા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવશે? અત્યારે બેઠક તેના કયા દોરમાં? જી, આજરોજ કમલમ ખાતે વિવિધ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. વિવિધ 3 જેટલી બેઠકો આજરોજ મળવાની છે. અત્યારે જે પ્રથમ બેઠક મળી છે તે કોર કમિટીની બેઠક છે અને એની અંદર વિવિધ જે મુદ્દાઓ છે એના પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય 2 બેઠકો પણ આજે મળનાર છે. વિવિધ 3 બેઠકો મળશે. એ બેઠકની અંદર તમામ જે મહત્વના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આ સિવાય જે સંગઠનની ટીમ છે એ પણ આ બેઠકોની અંદર ઉપસ્થિત રહેશે અને આગામી સમયની અંદર જે રોડમેપ કઈ રીતનો હશે એના પર ચર્ચા કરવામાં આવશે. અત્યાર હાલના જે સાંપ્રત મુદ્દાઓ છે જેની અંદર જળસંચય કાર્યક્રમ ચાલી રહ્યો છે તો એની અંદર સંગઠનની ભૂમિકા કેવી રીતના રહેશે અને સરકારી કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવી રીતના કામગીરી કરવી અને આ સિવાય એની સમીક્ષા પણ અત્યારે કરવામાં આવી રહી છે. આ સિવાય જે સૌથી મહત્વનું છે કે આગામી, કારણ કે અત્યાર હાલ સમગ્ર ભારતીય જનતા પાર્ટી, ચાહે પ્રદેશનું માળખું હોય, એના કેટલાક નેતાઓ હોય, અથવા તો જે કેન્દ્રની સરકારનું જે અથવા તો કેન્દ્રનું જે માળખું એ તમામ નેતાઓ કર્ણાટકની ચૂંટણી પર એમનું ધ્યાન છે. તો કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી જે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે 2019ની અંદર એની તૈયારીઓની અંદર જો ઉતરાઈ જશે અને એની તૈયારીઓના ભાગરૂપે અત્યાર હાલથી જ ગુજરાતમાં પ્રક્રિયા શરૂ કરવી, એના માટે જ તમામ સાંસદોને પણ આજની બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે. ગ્રામ સ્વરાજ કાર્યક્રમ હતો, એ ગ્રામ સ્વરાજ કાર્યક્રમ થકી કેવું કામ કરવામાં આવ્યું છે અથવા તો તમામ જે સાંસદો છે એમને લોકો સુધી પહોંચવા માટે કેવી કામગીરી કરવી એ સહિતની તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર નરેન્દ્ર આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખાસ કરીને કમલમમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી છે. તમામ સાંસદો હાજર છે અને 2019ની ચૂંટણી લઈને ખાસ મનોમંથન આ બેઠકમાં કરવામાં આવશે દિવસભર. તો ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કમલમ ખાતે. અત્યાર સુધીની મોટી બેઠક એટલા માટે ગણવામાં આવી રહી છે કારણ કે આગામી દિવસોમાં 2019ની ચૂંટણીને લઈને ખાસ કરીને આ બેઠકમાં ચર્ચા અને મનોમંથન કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન આ બેઠક ચાલશે. કોર કમિટીની બેઠક છે તે અત્યારે ચાલી રહી છે. તમામ મુદ્દે જે અત્યારે પ્રવર્તમાન સરકારમાં યથાવત છે તેને લઈને આ બેઠક પર ખાસ ચર્ચા. 3:30 કલાકે પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળશે. સાંજે 5:30 કલાકે પ્રદેશની બેઠક મળશે.